શહેરમાં રહેતા અને પાલોલ ઇન્સ્ટિટ્યૂટમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનો મૃતદેહ કમાટીબાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલ પોતાની કારમાંથી રહસ્યમય હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. મળેલી માહિતી પ્રમાણે શહેરના જૂના પાદરા રોડ ઉપર આવેલી D140 ટાગોર નગર સોસાયટીમાં પત્ની પારુલ અને બે સંતાનો ઋષિ અને વેદાંત સાથે રહેતા હરીશભાઈ ઈશ્વરભાઈ રાણા રહેતા હતા. મંગળવારે રાત્રે તેઓએ મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં કમાડીબાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલ તેઓની જ કારમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. હરીશભાઈ રાણા શહેર નજીક આવેલ પાર્લર ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 6 વર્ષથી નોકરી કરતા હતા. અગાઉ તેઓ હોમિયોપેથિક વિભાગમાં એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં નોકરી કરતા હતા અને છેલ્લા 2 માસથી એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હતા. રહસ્યમય મોતને પેટેલા હરીશભાઈ રાણાના મોટાભાઈ શૈલેષભાઈ રાણાએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 8:30 કલાકે હરીશ રાબેતા મુજબ પોતાની કાર લઈને નોકરી ગયો હતો. તે નોકરી ઉપરથી રોજ સાંજે 7:30 કલાક સુધીમાં આવી જતો હોય, પરંતુ મોડી રાત સુધી તે ઘરે ન આવતા હું તેમજ હરીશનો પુત્ર ઋષિ વગેરે તપાસ માટે નીકળ્યા હતા. મારો ભત્રીજો ઋષિ અને તેનો મિત્ર પ્રિયાંશ પરમાર પાલન ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ કરવા ગયા હતા ત્યારે સિક્યુરિટીએ જણાવ્યું હતું કે હરીશભાઈ બપોરે ઓફિસમાંથી નીકળી ગયા છે. દરમિયાન તેઓ તપાસ કરતા કમાટીબાગ પાસે પહોંચતા ભત્રીજાએ ભાઈની કાર પાર્ક કરેલી જોઈ હતી. તુરંત જ તેઓ કાર પાસે પહોંચ્યા હતા. કારમાં હરીશ બેભાન અવસ્થામાં હતો. ભત્રીજાએ અને તેના મિત્રએ કારનો દરવાજો તોડી હરીશને બહાર કાઢ્યો હતો અને પસાર થઈ રહેલી રિક્ષામાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. હરીશભાઈનો મોટો ભાઈ થયું. હા, શું ઘટના બની? ઘટનામાં એવું છે કે દરરોજ રૂટીનમાં સવારે ઓફિસથી જાય, ઓફિસ જવા માટે નીકળ્યા 8:30 વાગે મારા ઘરેથી, અને દરરોજ એમનું રૂટીન કામ પતાવીને ઘરે 7:30 સુધી આવી જાય છે. 20 તારીખે 7:30-8 વાગ્યા સુધી ઘરે ના આવતા, અમે લોકો એમના મોબાઈલ પર ટ્રાય કર્યો ફોન કરવાનો કે કેટલી વાર છે તમે ક્યાં પહોંચ્યા, એટલે એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો અમને. એટલે ભેગા થઈને અમે 9 વાગે બધા તપાસ કરવા નીકળ્યા અને મારો ભત્રીજો એના મિત્રોને લઈને પારોલ યુનિવર્સિટીમાં ગયો તપાસ કર્યો. ત્યાંથી નીકળ્યા ગયા એના ફાધર, એટલે ત્યાંથી સિક્યુરિટી એમ કીધું કે ભાઈ એમના ફાધર બપોરે નીકળી ગયા છે ઓફિસથી. એટલે એ લોકો રિટર્ન થતા કારલી બાદ થઈ અને એમના મિત્ર જોડે વાત કરીને એમને એવું કીધું કે આપણે એસટી ડેપો અને રેલવે સ્ટેશન તપાસ કરીને પછી ઘરે જઈએ. એટલે એ લોકો કારલી બાગવાળા ઘોડા જે સેફ્રોન સર્કલથી કાલા ઘોડા તરફ જવા રસ્તા પર જતા હતા ત્યારે મારા ભત્રીજાની નજર મારી ગાડી પર પડી, જે ગાડીના નંબર ઉપરથી અમને રાત્રે ગાડી ઓળખી લીધી કે આ ગાડી અમારી છે વ્હાઈટ કલર. એટલે નજીક જઈને જોયું ત્યારે કાચ બધા બંધ હતા, એટલે આ ભાઈએ બહારથી બૂમ પાડી મારા ભત્રીજાએ અને આ ગાડી હલાવી પણ ના કંઈ અંદર નહીં થયું. એટલે ત્યાં સુધીમાં આજુબાજુમાં 2-4 જણ ભેગા થઈ ગયા. એમને પાછલી બારીનો ડાબી સાઈડનો ગ્લાસ તોડી નાખ્યો અને એનાથી લોક ઓપન કર્યા અને પછી એમને બહાર કાઢ્યા એમને, અને રિક્ષાવાળાને મદદમાં બોલાવીને બધાની મદદથી એમને લઈ ગયા ત્યાં આગળ નરહરી નજીકની હોસ્પિટલમાં, જ્યાં ફરજ પરના તબીબો એમને મૃત જાહેર કર્યા. શું તમારું શું માનવું છે? જે પ્રમાણે મને બોડી રિકવર થયેલી છે એટ ધ પોઈન્ટ ઉપરથી એમના શરીરની ઉપર ઇજાના નિશાનો છે, એટલે મે બી કે આટલી ઈજા થવા છતાં કોઈ માણસ ડ્રાઇવિંગ કરીને જઈ ના શકે. એટલે મને એવું લાગે છે કે એમની જોડે કોઈ અઘટિત ઘટના ઘટેલી છે અને ત્યાર પછી એમને આગળ કોઈ મૂકી ગયેલું છે. ક્યાં ક્યાં નિશાનો જોવા મળ્યા તમને શરીર? એમના શરીર પર ચહેરા પર બધું ઉતરી ગયેલી છે ચામડી, બંને હાથ પરની બે ખભા પર ઉતરી ગયેલી છે ચામડી, પાછળની પીઠ પરની ચામડી બધી ઉતરી ગયેલી છે, ઘૂંટણો બંને છોલાયેલા છે એમના. તમને કોઈના ઉપર શંકા જેવું? શંકા જેવું તો સાહેબ આપણે તો અત્યાર સુધી કોઈ છે નહીં, કોઈનું હતું નહીં, છતાં પણ પોલીસ તપાસ ચાલુ છે. જે લોકોને બધું આપેલું છે એ લોકો પછી આગળ પરથી નિષ્પક્ષ કરતા તપાસ કરતા આવશે. મોબાઈલ ને ગાડી ને બધું પોલીસે લીધેલું છે જે તપાસમાં, એટલે એમાંથી કદાચ કોઈ ડિટેલ્સ નીકળશે એનું મળશે. આપ શું કરો છો? હું સર્વિસ કરું છું ક્રિષ્ના સર્વિસ એલજી સર્વિસ સ્ટેશન ઓથોરાઇઝમાં, એલજીના ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર પર એઝ અ સુપરવાઇઝર તરીકે. હરીશભાઈ શું કરતા હતા? હરીશભાઈ મારા બ્રધર છે, એ પારોલની અંદર એડમિનિસ્ટ્રેશનમાં હતા પહેલાં. 5 વર્ષ એડમિનિસ્ટ્રેશનમાં રહ્યા છે હોમિયોપેથિકમાં, અને ત્યાર પછી હમણાં એમને મતલબ કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવા રહ્યા છે. કેટલા વર્ષથી પારોલમાં જોબ કરે? પારોલમાં હું છું બધો 5.5-6 વર્ષથી જોબ કરે છે.